સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે. જય સ્વામિનારાયણ બધાને. મહારાજે ગોપાળાનંદ સ્વામી દ્વારા ધોળકામાં રહેલા 300 ભૂતોનો ઉદ્ધાર કર્યો તથા ગઢપુર મંદિરના પાયા ભૂતો પાસે પુરાવ્યા એ ચરિત્ર આજે આપણે જોઈએ. સૌ પ્રથમ આ વાત કોને પૂછવાથી કોને કહી એ કહી દઈ. એક વખત ભુજનગરમાં સર્વ સંતો ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તે વખતે સભામાં બ્રહ્માનંદ સ્વામી નાના આનંદાનંદ સ્વામીએ પૂછ્યું કે સ્વામી, ગામ ધોળકાના કાશીનાથ પંડિત કઈ રીતે બ્રહ્મરાક્ષસ થયેલા અને તેમનો ઉદ્ધાર ગોપાળાનંદ સ્વામીએ કેવી રીતે કરેલો આ વાત મને કહો. હવે બ્રહ્માનંદ સ્વામી સભામાં આ વાત કહેવા લાગ્યા તો હે વહાલા ભક્તો, હવે ધ્યાનથી સાંભળજો. વિદ્યાદાન માટે ખૂબ ખ્યાતિ પામેલું ગામ ધોળકા. આ ધોળકામાં કાશીનાથ નામે ખૂબ વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. શહેરોમાં ગામડાઓમાં દૂર દૂર સુધી એની ખ્યાતિ ફેલાયેલી હતી. એવા કાશીનાથ બ્રાહ્મણ, કાશીનાથને એકનો એક પુત્ર હતો અને તે પુત્રને વિશે તેને અતિ સ્નેહ હતો. કાશીનાથ આ પુત્રને જોઈને જીવતા હતા આવું કહ્યું હોય તો પણ કહી શકાય. તે વખતે કંઈક આવા પ્રકારના રિવાજ હતા કે ઘરની અંદર મોટા મોટા તેલના ટાંકા બનાવવામાં આવતા અને મગફળી પીલાવી અને તેનું તેલ કાઢી આ ટાંકાની અંદર ભરવામાં આવતું. કાશીનાથ બ્રાહ્મણ બાળકોને ભણાવે છે એનું ધ્યાન નથી. એવા સમયે તેમનો આ નાનકડો પુત્ર રમતા રમતા તેલના ટાંકામાં પડી અને મૃત્યુ પામે છે અને પાછળથી તેની મમ્મી એટલે કે કાશીદાસની પત્ની આવી અને મૃત બાળકને જુએ છે. મનમાં વિચારે છે કે હું મારા પતિને શું જવાબ આપીશ અને આવું વિચારતા તે પણ તેલના ટાંકામાં પડી અને મૃત્યુ પામે છે. પાછળથી આ બધું કાશીદાસ જુએ છે. બાળ સાધ વિનાનું ઘર, પત્ની વિનાનું ઘર સાવ ગોજારું લાગે છે. કાશીદાસ મનમાંને મનમાં ખૂબ રીબાય છે અને એ પણ પંડિતપણું ભૂલી જાય અને આત્મહત્યા કરી લેશે. ગૃહવાસના અને અધૂરી ઈચ્છાઓ હોવાથી બધાને બ્રહ્મરાક્ષસનો દેહ મળ્યો. મન મકાનમાં કોઈને રહેવા દે નહીં, ઉતરવા દે નહીં. સવારના સમયે પણ મકાનની પાસેથી કોઈ નીકળી ન શકે એટલી આ બ્રહ્મરાક્ષસોએ દહેશત ફેલાવી અને કેટલાય નિર્દોષના ભોગ લીધા. આખરે 300 જેટલા ભૂતો ભેગા થયા છે. આખું ગામ આ વાત બહુ સારી રીતે જાણે છે. આ વાતને ઘણો સમય વીતી જાય છે. ખૂબ દૂર એક બ્રાહ્મણ કુમારે ધોળકામાં કાશીદાસ નામે એક બહુ મોટા વિદ્વાન છે એવું નામ સાંભળ્યું. આ બાળકને ભણવાની ખૂબ ઈચ્છા છે. એને ખબર નથી કે કાશીદાસ મૃત્યુ પામ્યા છે. શોધતા શોધતા બહુ શોધ્યું ત્યારે આ બાળક ધોળકા પહોંચ્યો. કંઠમાં રુદ્રાક્ષની માળા છે, લલાટે ભસ્મ ચોપડી છે, મુખમાંથી અખંડ રુદ્રીનો પાઠ ચાલ્યા કરે છે એવો આ બ્રહ્મકુમાર આખરે ધોળકા પહોંચ્યો. મટકું માર્યા વિના સતત આ બાળક વિરાટનગર ધોળકાને જોયા જ કરે છે. શું આ એ જ વિરાટનગરી હશે જ્યાં પાંડવો ગુપ્તવાસમાં રહ્યા હતા? શું આ એ જ સ્થળ હશે જ્યાં પાંડવોએ પોતાના શસ્ત્રો છુપાવેલા? શું આ એ જ વિરાટનગર હશે કે જ્યાં અર્જુને બૃહનલ્લાના વેશમાં ઉત્તરાકુમારીને નૃત્યકળા શીખવેલી? પાછળથી કોઈ અજાણી વ્યક્તિ આવી અને ખભા પર હાથ મૂકી અને કહે છે કે હા, આ એ જ ભૂમિ છે. જો સામે મસ્જિદનો મિનારો દેખાય છે ત્યાં પૂર્વે વિરાટ રાજાની પુત્રી ઉત્તરાનું વિદ્યા મંદિર હતું. ઓહો, મેં સાંભળ્યું છે કે અહીં કાશીદાસ નામે બહુ વિદ્વાન બ્રાહ્મણ રહે છે. તો શું આ સાચું હશે? પેલી વ્યક્તિ કહે, કદાચ સાચું હશે, કોઈ બીજાને પૂછી જો, મને બહુ ખ્યાલ નથી. આ બાળક ધોળકા ગામમાં આવી અને ત્યાં ચોરે બેઠેલા અમુક લોકોને પૂછે છે કે કાશીદાસ બ્રાહ્મણનું ઘર ક્યાં? પેલા લોકો એકબીજાની સામે જોવા લાગ્યા પણ કોઈ સાચું બોલ્યું નથી. પણ આ તો માણસની જાત કહેવાય, આ સીધી ન ચાલે. બાળકે કાશીદાસના ઘરનું સરનામું પૂછ્યું પણ આ એકે એવું બોલ્યા નથી કે કાશીદાસ હાલ જીવતા નથી એમ. અને પેલા ભૂત બંગલાનું સરનામું આપ્યું. બાળકના ત્યાંથી ગયા પછી એકબીજા તરફ જોઈને હસવા લાગ્યા બધા. પેલો બ્રહ્મરાક્ષસ મનોમન વિચારે છે, આ બાળક ક્યાં દૂરથી આવે છે અને એને ધક્કો તો ખાવાનો દેવાય હો. આશા ભર્યો મારું નામ સાંભળી અને આ ભણવા આવે છે અને ગામના અટકચાળા લોકોએ આ બાળકની પાસે કાંઈ જ ખુલાસો કર્યો નથી.
મારે કાંઈ કરવું પડશે. આસપાસના ભૂંડોના ટોળામાંથી ભરેલું આ ખંડેર, ભૂતિયું મકાન, મારું વિકરાળ રૂપ, આ બધું જો આ બાળક જોશે તો આ મરી જશે અને ફરીથી મને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. વળી આ મારું નામ સાંભળીને ભણવા આવે છે, સુપાત્ર છે, માટે આને વિદ્યાનું દાન આપું. બધા ભૂતોને કહ્યું કે તમે સૌ સાંભળો, અને 300 ભૂતો ભેગા થયા. જો પેલા સામે આવે એ કુમાર અહીં ભણવા માટે આવે છે, માટે તમે બધા વિદ્યાર્થી બની જાઓ અને હું તમારા બધાનો વિદ્યાગુરુ બનું. અને બધરા 300 એ 300 વિદ્યાર્થી બની ગયા. અને આ બ્રહ્મ રાક્ષસે માથે સરસ મજાની લાલ પાઘડી બાંધી. પછી તે મકાન તો થોડીક જ વારમાં શારદા મંદિર બની ગયું. સૂત્રો અને શ્લોકો સંભળાવા લાગ્યા. પેલા બાળકે આવી અને બારણું ખખડાવ્યું અને કહ્યું કે ખોલો. પેલા બાળકે અંદર આવી અને વાત કરી કે હું બહુ દૂરથી આવું છું અને મારે અહીં વિદ્યા અભ્યાસ કરવો છે. બ્રહ્મ રાક્ષસ એવું બોલ્યો કે વિદ્યા અભ્યાસ તને કરાવીએ, પણ અહીંના બધા જ નિયમો છે એ બહુ કડક છે, એ બધા નિયમો તારે પાળવા પડશે બેટા. આવું વિદ્યાપીઠ તને આખા ગુજરાતમાં ક્યાંય જોવા નહીં મળે. ઓ, નિયમો શું છે પાળવાના એ મને કહો. વિદ્યા અભ્યાસ દરમિયાન આ મકાનની બહાર ક્યાંય નીકળાશે નહીં. અમારું નામ, ઠામ, ગોત્ર કે જાતિ તારે કોઈ દિવસ પૂછી શકાશે નહીં. કોઈ તને પૂછે કે તું ક્યાં ભણ્યો તો તારે કંઈ જ કહેવાનું નહીં. અમારું આ સ્થળ તો કોઈને ક્યારેય બતાવતો જ નહીં. અમારી સાથે ભણવા વિનાની બીજી કોઈ અન્ય વાતો થશે નહીં. તને ખાવા પીવાનું, સુવાનું આદિ બધી જ વસ્તુઓ અહીં મળી રહેશે. બોલ, પાળી શકીશ આ બધા નિયમો? આવું સાંભળી અને ગુરુદેવના ખોળામાં પડ્યો અને કહ્યું કે તમે મારા છો, તમે જે કહો એ બધું જ મને મંજૂર છે. આખરે સતત 3 વર્ષ સુધી આ બાળકે વિદ્યા અભ્યાસ કર્યો, બધી જ કલાઓમાં પારંગત બન્યો. પછી એક દિવસ આવી અને ગુરુદેવને કહ્યું કે હે ગુરુદેવ, હવે હું બધું જ શીખી ગયો છું, માટે મને રજા આપો તો હું મારા ઘર તરફ જાઉં. હા બેટા, તને રજા આપું છું, તું જઈ શકે છે, પણ આ ઘર તરફ હવે ફરીથી ક્યારેય જોતો નહીં. તને કોઈ કાંઈ પૂછે તો કંઈ બોલતો નહીં. આ બ્રહ્મકુમારે વિદાય લીધી. ગામના ચોરે પહોંચ્યો, જ્યાંથી પહેલા આવ્યો હતો. પેલા લોકો ત્યાંના ત્યાં જ બેઠેલા. ચોરે બેઠેલા એક વ્યક્તિએ બીજા વ્યક્તિને કહ્યું કે આ તો પેલો જ બાળક છે જેને આપણે કાશીદાસના ઘરનું સરનામું આપેલું. અને પછી તે વિદ્યા અભ્યાસ કરવા ગયેલો. જ્યારે બ્રહ્મકુમાર નજીક આવ્યો ત્યારે કહ્યું કે રામ રામ, ક્યાંથી આવો છો? બ્રહ્મકુમાર બોલ્યો, ક્યાંથી આવો છો એટલે? તમે સરનામું આપ્યું હતું ત્યાંથી જ આવું છું. બધા એકબીજાની સામું જોવા લાગ્યા. કહ્યું કે તારા ગુરુનું નામ શું? તારા ગુરુનું ગોત્ર કહ્યું. બ્રહ્મકુમારે કહ્યું કે એ બધું તો મારે ગુરુએ કહેવાની મને ના પાડી છે. પેલા લોકો બોલ્યા કે પણ તારે નામ તો અમથું જાણવું જોઈએ ને, તારા ઘરવાળા તને પૂછશે તો તું શું કહીશ? બ્રહ્મકુમારને આ લોકોની વાતમાં પોઈન્ટ લાગ્યો. એ ફરીથી તે ખંડેર તરફ જવા રવાના થયો કે હું પૂછીને આવું. આ બાજુ બ્રહ્મ રાક્ષસ વિચારે છે કે આ બહુ ભૂંડું થયું, આ લુચ્ચા લોકોની વાતમાં આવી ગયો, હવે આ જરૂર જાનથી જશે. અને બાળક ફરીથી અંદર આવ્યો અને કહ્યું કે તમારું નામ શું? તમારું ગોત્ર કહ્યું? બધું મને સવિસ્તાર કહો. બ્રહ્મ રાક્ષસે હજી એક વખત ચેત્યો, પણ આ તો બાળહટ, બાળક માન્યો નથી. અને બ્રહ્મ રાક્ષસે પોતાનું વિકરાળ સ્વરૂપ દેખાડ્યું અને પળવારમાં જ તે બ્રહ્મકુમારના પ્રાણ પંખેરું ઉડી ગયા. બ્રહ્મ રાક્ષસ બહુ દુઃખી થયો. પછી મારાથી બ્રહ્મ હત્યા થઈ, આનું મને પાપ લાગશે. આ વાતને ઘણો બધો ખાસો સમય વીતી જાય છે. આ બાજુ ગોપાળાનંદ સ્વામી, બીજા 50 જેટલા સંતો સત્સંગ કરાવતા કરાવતા ધોળકા વિરાટનગર પહોંચે છે. અત્યારે જેમ ધોળકામાં મંદિર છે તે વખતે મંદિર હતું નહીં અને સત્સંગ પણ ગામમાં જરાય હતો નહીં. શિયાળાનો સમય છે. ગામના ચોરે ગોપાળાનંદ સ્વામી આદિક સંતો આવ્યા અને પૂછ્યું કે અમારા સંતોને રહેવા લાયક અહીં કોઈ સારી જગ્યા ખરી? ગામના ચોરે ટૂંટ્યું વળીને 4-5 લોકો ઠંડીના બેઠા છે અને આડું એવું બોલ્યા કે કેટલી મૂર્તિઓ છો? સંતોએ કહ્યું કે અમે 50 જેટલા સંતો છીએ અને અમારામાં મોટા ગોપાળાનંદ સ્વામી કરીને સાધુ છે. ક્યાંથી આવો છો અને કોના સાધુ છો?
અમે કાઠિયાવાડમાં ગઢડાથી આવીએ છીએ અને સ્વામિનારાયણના સાધુ છીએ, જીવન મુક્ત પંથના સાધુ છો એમ? આમ બોલ્યા ત્યારે ચોરેલે બેઠેલા એક વ્યક્તિએ કહ્યું, અલ્યા તારે આ બધું જાણીને શું કામ છે? તું સરનામું આપી દે ને. અને કહ્યું કે એક રામ મંદિર છે, પણ ત્યાંના મહંત તમને રહેવા નહીં દે, માટે તમે ખંડેર જેવું છે, બહુ સરસ છે, ત્યાં જાઓ. અને બ્રહ્મ રાક્ષસના ઘરનું સરનામું આપી દીધું. ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે એ મકાનના માલિક કોણ છે? એને પૂછવું તો પડશે ને, અમારા સંપ્રદાયમાં પૂછ્યા વિના તો પુષ્પ તોડવાની પણ મનાઈ છે ભાઈ. પેલા લોકો કહે, એ ના ના, એમાં પૂછવાની કાંઈ જરૂર નહીં, તમ તમારે જાઓ અને મજા મજા કરો, પણ ધણીની આજ્ઞા સિવાય ઉતરાય નહીં, એવું અમારા ગુરુએ શીખ્યું છે. એટલે બાપજી તમારું ભલું થાય, એ મકાન કોઈ જ ધણીનું નથી, જેને ગમે એ આવીને રહે, પછી ચાલ્યા જાય. ઓહો, એવું છે, તો સારું, અમે ત્યાં જઈ અને રોકાઈએ. પછી સ્વામિનારાયણ સ્વામિનારાયણનું સ્મરણ કરતા કરતા સંતો મકાનમાં પ્રવેશ્યા અને એક ઓસરીએ કેટલાય ઓરડાઓ જોયા. યોગીરાજ બોલી ઉઠ્યા કે વાહ, આપણે ભજન કરવા જેવી એકાંતની સરસ જગ્યા છે આ. ચાલો સંતો, આપણે સાફ સફાઈ કરી નાખીએ, પછી તો ખીતીએ ખીતીએ 50 ભગવી જોળીઓ લટકાડી. સંતોએ બહારથી દિવેલ લાવી દીવાઓ પ્રગટાવ્યા, ધૂન ભજન શરૂ કર્યું. પછી મધ્યરાત્રિએ 12 વાગ્યા આસપાસ દિવાલના ટેકે રાખી અને નાના સંતોને ગોપાળાનંદ સ્વામી પાઠ કરાવે છે, ધ્યાન કરાવે છે, અને તે જ વખતે મૂર્તિમાન બ્રહ્મરાક્ષસ બીજા 300 ભૂતો સીડી ઉતરી નીચે આવવા લાગ્યા. મહાભયંકર વિકરાળ સ્વરૂપ કિકિયારીઓ કરે છે, બોલે છે કે અમારી જગ્યામાં કોણ બેઠું? ધ્યાનથી જાશો. આજે નાના સંતો ખૂબ ડરી ગયા અને ગોપાળાનંદ સ્વામીના પડખામાં સંતાઈ ગયા. અને સંતો બોલ્યા કે ગોપાળાનંદ સ્વામી, હવે અમે અહીંથી જઈએ છીએ. ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે આ રાક્ષસોનો ઉદ્ધાર કર્યા વિના અહીંથી નીકળવાનું નામ સુદ્ધા કોઈ લેતા નહીં સાધુ. અને બ્રહ્મ રાક્ષસે એક વૃક્ષની ડાળખીનો ગોપાળાનંદ સ્વામી પર ઘા કર્યો. સ્વામીને થોડું વાગ્યું. સ્વામી બોલ્યા, એ પાપી, હવે ક્યાં સુધી પાપાચાર કરીશ? તું આટલો વિદ્વાન હોવા છતાંય તે કેટલાય ના ભોગ લીધા, છેવટે તે બ્રહ્મ હત્યા કરી દીધી. આમ નામ ચાલુ રાખવું છે કે છૂટી જવું છે? બોલ જલ્દી કે ક્યાં સુધી તારે સડવું છે? બ્રહ્મ રાક્ષસને ભૂલો યાદ આવવા લાગી અને મોટા સાદે નાના બાળકની જેમ રડવા લાગ્યો. સ્વામી કહે કે રડવાનું છોડ અને આગળનું વિચાર, માણસ માત્ર ભૂલને પાત્ર છે. હે સ્વામી, મારા ઉપર દયા કરો, મારો ઉદ્ધાર કરો, મારે મોક્ષ જોતો છે. સ્વામીએ કહ્યું કે તું અને તારી સેના ગઢપુર જાઓ, ત્યાં અમારા ગુરુ ભગવાન સ્વામિનારાયણને મળજે, એ કંઈ સેવા કહે તો એ સેવા પૂરી કરજે. પણ સ્વામી, હું રાક્ષસ યોનિને પામેલું છું, મને કોઈ ત્યાં જવા નહીં દે. અરે, કોઈ તને કાંઈ કહે તો એમ કહેજે કે ગોપાળાનંદ સ્વામીએ મોકલ્યા છે. એમ? સારું સ્વામી. આવું કહી અને 300 ભૂતો ગઢપુર તરફ રવાના થયા. અને મહારાજ તો અક્ષર ઓરડીમાં હતા, એક સાધુને આ મળ્યા અને કહ્યું કે મારો મોક્ષ કરાવો, અમને ગોપાળાનંદ સ્વામીએ મોકલ્યા છે. અને આ સાધુએ મહારાજને સમાચાર આપ્યા. અને પછી બ્રહ્મ રાક્ષસ મહારાજને દૂરથી પગે લાગ્યો અને બધી વાતો જણાવી અને કહ્યું કે મારા લાયક કાંઈ સેવા હોય તો કહો અને મારો ઉદ્ધાર કરો. મહારાજે મનોમન વિચાર્યું કે ગોપીનાથજી મંદિરનું કામ પૂર જોશથી ચાલે છે, ખૂબ પથ્થરવાળી જમીન છે અને બહુ સમયથી પાયા પૂરવાનું કામ ચાલુ છે અને મંદિર બનવામાં બહુ વિલંબ થઈ રહ્યો છે. મહારાજ કહે કે આ મંદિરના પાયા પૂરી દો અને પાયાનું ચણતર પૂરું કરી નાખો. અને પછી ઉન્મત ગંગામાંથી પથ્થર લાવી લાવી અને પાયાનું કામ પૂરું કરી નાખ્યું ફક્ત 3 કલાકમાં જ. અને મંદિર બનતું હતું એ સમયે મહારાજે કહેલું કે અમારા મંદિરમાંના પાયામાં કોઈ એક શેરનો પથ્થર નાખશે તો એનું પણ અમે કલ્યાણ કરીશું. એટલે પછી આ બધા ભૂતોની ઉપર મહારાજે પ્રસાદીનું જળ છાંટ્યું અને બદ્રિકાશ્રમમાં મોકલી દીધા અને 3 કલાકમાં કલ્યાણ કરી નાખ્યું. અને મહારાજે આવું વરદાન આપેલું એટલે એક અબુ નામના મિયા હતા ગઢપુરના વતની, એ એમ બોલ્યા
कि देखो स्वामीनारायण, मैं भी एक छोटा सा पत्थर फेंकता हूँ ताकि मेरा भी कल्याण हो जाए। एम कहीने अबू मियाए एक नानकड़ा पत्थरनो कहा कर्यो अने अबू मियाए अंतकाळे महाराज ने तेड़वा अबू मियाने अंतकाळे महाराज तेड़वा पधारेला के ते अमारा मंदिरना पायामा पत्थर नाख्यो हतो एटले अमे तने तेड़वा आव्या छीए, चाल बेस विमानमां, कोण धणीनो धणी छे। संदर्भ ग्रंथ अच्युतदासजी स्वामीकृत पुरुषोत्तम लीला मूल कच्छनी लीला मध्य अध्याय 95 अने अध्याय 96। વાલા ભક્તો, જ્યાં ગોપાળાનંદ સ્વામીએ ધોળકામાં બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર કર્યો હતો ત્યાં હાલ મંદિર કરી અને કષ્ટભંજન દાદા અને બાજુમાં ગોપાળાનંદ સ્વામીનો ફોટો પધરાવેલો છે। આ જગ્યા સ્વામિનારાયણ મંદિરમાં જ આવેલી છે, જેથી જ્યારે પણ ભક્તો દર્શન કરે છે ત્યારે આ લીલાને અવશ્ય યાદ કરે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો।